ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં આપણે પાઠ 3 છે ડિબેન્ચર અભ્યાસ કરતા હતા. જે પહેલા પાઠમાં આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈ ચૂક્યા, એના ચાર પ્રકાર પણ આપણે જોયા, જેમ કે ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ આપણે રૂપાંતર કરી શકીએ એવા ડિબેન્ચર, અંશત એટલે કે થોડાક રૂપાંતર કરી શકીએ એવા ડિબેન્ચર અને સાવ રૂપાંતર ના કરી શકીએ એવા ડિબેન્ચર. એના પછી છે ઈ ડિબેન્ચર બહાર પાડવાની પ્રોસેસ શું છે, વિધિ કઈ છે એ પણ જોઈ ચૂક્યા. જે ઈ ડિબેન્ચર ખરીદે છે, ડિબેન્ચર હોલ્ડર છે, એના કયા કયા અધિકારો છે અને કયા કયા રાઇટ્સ આપવામાં આવે છે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા. એના પછી છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. આ શબ્દ આપણે વારંવાર આગળ જોતા આવ્યા છીએ. તો હવે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ શું છે એ આપણે જોઈએ. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, એટલે કે એને જે વ્યક્તિ પાસેથી ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવ્યા છે એ નાણાં એને પરત કરવાના હોય છે, એટલે કે એના માટે દેવું છે, એટલે કે બોજ છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને આ દેવા સામે મિલકતોની જામીન ગીરો આપે છે. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે છે એ કાયદેસરના કરાર કરવામાં આવે છે, એટલે કે કાનૂની જ રીતે કરાર કરવામાં કે અમે તમારા નાણાં પરત કરી દઈશું, એને સમયગાળો કેટલો છે એ બધું જ પહેલેથી ડિસાઇડ થયેલું હોય છે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધણી કરાવવી પણ પડે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોને કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સામાન્ય રીતે જોઈએ કે કંપની છે કે જે ડિબેન્ચર બહાર પાડનાર છે એ કંપની અને ડિબેન્ચર ધારક એટલે કે ઈ ડિબેન્ચર મેળવનાર વ્યક્તિ, એ બે વચ્ચે જે શરતો થાય નક્કી કરવામાં આવે છે, એ બે શરતો વચ્ચે જે નોંધણી થાય છે, નક્કી કરવામાં આવતી શરતો છે, આ શરતોને આપણે ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખીએ છીએ. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો એટલે કે ડિબેન્ચર ધારક જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે, એટલે કે બધા ડિબેન્ચર હોલ્ડરો એક જગ્યાએ રહેતા એવું હોતું નથી, બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે, કે જે આ ટ્રસ્ટ ડીડની સ્થાપના કરી, જે ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખાય છે, એ ટ્રસ્ટ ડીડ છે એને સંભાળનાર વ્યક્તિ એટલે કે ટ્રસ્ટી તરીકેની નિમણૂક થાય છે. એટલે કે બધા જ ડિબેન્ચર હોલ્ડર છે એ પછી ટ્રસ્ટીને કાંઈ પણ એને જાણવું હોય અથવા કાંઈ પણ એને મુશ્કેલી અનુભવાય તો એ ટ્રસ્ટીની છે એ પહેલાં વાત કરે છે, એટલે કે ત્યારે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે બધા જ ડિબેન્ચર ધારકોના પ્રશ્નોનું હલ કરવું, એને એનું સમય મર્યાદામાં એના નાણાં પરત થાય છે કે નહીં એનું રક્ષણ કરવું, એ બધું જ પ્રતિનિધિત્વ બધાનો સાર સંભાળ છે એ ટ્રસ્ટી કરે છે, એ વ્યક્તિ કરે છે જે ડિબેન્ચર ધારકો માટે ચૂંટાયેલી હોય છે. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિતનું રક્ષણનું કાર્ય કરે છે. કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે, એટલે કે ટ્રસ્ટ ડીડ જ્યારે બન્યું, જ્યારે શરતોને આધીન કરારો નક્કી કરવામાં આવ્યા ત્યારે એની જોગવાઈ પ્રમાણે કાર્ય કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય છે. કે ટ્રસ્ટ ડીડમાં તમે જે પણ પહેલાં છે શરતો નક્કી કરી હોય એમાં જો તમારે કંઈ ફેરફાર કરવો હોય તો કંપનીએ સૌ પ્રથમ બધા ડિબેન્ચર હોલ્ડર છે જેની સહી લીધી હોય બધાને એની સભામાં બોલાવવાના, પછી જો કે જે નિર્ણય ફેરફાર કરવો છે એને રજૂ કરવાના, ને એ રજૂઆત છે એ ડિબેન્ચર હોલ્ડરને યોગ્ય લાગે અને સહમત થાય તો એ પછી જ એમાં ફેરફાર કરવામાં આવે છે. એ પહેલાં એમાં ટ્રસ્ટ ડીડમાં કોઈ જ ફેરફાર કરી શકાતો નથી. એના પછી ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતનો સમાવેશ કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડની સ્થાપના થાય છે, ટ્રસ્ટીની નિમણૂક થાય છે તો કેની કેનો સમાવેશ થાય છે, તો કે કંપનીની પ્રાથમિક વિગત એટલે કે કંપનીની શું નામ છે, એના સંચાલક કોણ છે, એ બધી જેની પ્રાથમિક વિગત, ડિબેન્ચર ઇસ્યુની વિગત, જામીનગીરી, ગીરો મૂકેલ મિલકતની વિગત, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, જવાબદારી નિભાવવાના ઘટના શું,
કંપનીની બંધનકર્તાની શરતો, એટલે કે આપણે જે ટ્રસ્ટીની સ્થાપના કરી છે ત્યારે જે શરતો એમાં પહેલેથી દર્શાવે છે, શરતો અને અન્ય બાબત જેમ કે ટ્રસ્ટીમાં શરતોમાં ફેરફાર કરવો હોય તો તેની વિગત, એટલે કે કઈ રીતે એની શરતમાં ફેરફાર કરી શકાય. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કંપની જવાબદાર. અને ડિબેન્ચર ધારકોની સભા તથા ફરજિયાત વાંધા અને તેનું નિરાકરણ, આ સાત બાબત છે ટ્રસ્ટ ડીડને જ્યારે આપણે રચીએ છીએ ત્યારે એના ફોર્મમાં હોવું જોઈએ. આટલું ફોર્મમાં ન હોય તો એ યોગ્ય રીતે એનું ફોર્મ ગણાતું નથી. આ સાત બાબત છે એ ટ્રસ્ટ ડીડના ફોર્મમાં હોવી જ જોઈએ. એના પછી છે ડિબેન્ચર ફેરબદલીની વિધિ, એટલે કે ડિબેન્ચર આપણે ફેરબદલી કરવા હોય તો એની વિધિ કઈ છે. તો કે રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલીમાં તે માટે નિર્ધારિત કરેલ ફોર્મ મેળવવું અને વિગત ભરી નાખવી. જે રજિસ્ટર્ડ ડિબેન્ચર હોય તો જ કાર્ય સફળ થાય છે, તો જ ફેરબદલી કરી શકાય. નોન રજિસ્ટર્ડ હોય તો એની આપણે છે ફેરબદલી ના કરી શકાય. ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષના છે. આપણે જેમ શેર ખરીદી વેચાણમાં કરતા હતા એવી જ રીતે ડિબેન્ચરમાં કે એનું નામ લખવાનું, સરનામા લખવાના, એની પાસે ડિબેન્ચરની વિગત એટલે કે એની પાસે કેટલા ડિબેન્ચર છે, એનું પ્રમાણપત્ર નંબર એને આપવામાં આવે, એનો ક્રમ શું છે, ડિબેન્ચરની સંખ્યા શું છે, ડિબેન્ચરની કિંમત શું છે, એ બધું જ છે એના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. થર્ડ, ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી પડે છે. કે સ્વૈચ્છિક રીતે કોઈ કાયદા કાનૂની નહીં અથવા તો કોઈના બંધનમાં આવીને નહીં પણ પોતાની જ રીતે એ વેચવા માગે છે એને બીજી સહી કરીને જણાવવાનું હોય છે. ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવામાં આવે છે. કંપની સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્રની ચકાસણી કરીને નમૂનાની સહીની ચકાસણી કરે છે અને એની સરખામણી પણ કરે છે કે બે સહી સરખી છે કે નહીં, એ પછી જ એની ફેરબદલી છે એ શક્ય બને છે. પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી એમાં સ્ટેમ્પ લગાડવાનો હોય, જેમ કે તેની તપાસ કરી એ સ્ટેમ્પ જોઈ અને પછી જ ફેરબદલી છે એ રજિસ્ટરમાં નોંધ થાય છે. કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરી ફેરબદલી મંજૂરીનો ઠરાવ પસાર કરે છે. જો એને બધી જ બાબત યોગ્ય લાગે એ પછી એનો ઠરાવ એની સભામાં પસાર કરે છે અને એ પછી છે એની મંજૂરીનો ઠરાવ આવે છે, પહેલાંથી જ એનો ઠરાવ આવી જતો નથી. એના પછી જે સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ દાખલ કરે છે, એ ઠરાવ પસાર કર્યો એને મંજૂરી મળી ગઈ, એ પછી જ છે ડિબેન્ચર પત્રકમાં જે વ્યક્તિના નામે ડિબેન્ચર કરવાના છે ખરીદનારનું નામ આવે છે અથવા નવા ડિબેન્ચર પ્રમાણપત્ર છે તૈયાર કરવામાં આવે છે અને ખરીદનારને નવું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવે છે. હવે આ હતી ડિબેન્ચરની ફેરબદલી જ્યારે કરી કે અન્ય વ્યક્તિને આપણે તરફેણમાં કરીએ છીએ એની વિધિ. તો હવે આપણે જોઈએ કે શેર અને ડિબેન્ચર છે એ બે વચ્ચે શું તફાવત છે. પહેલાં એનો જોઈએ અર્થ. જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચે છે અને દરેક ભાગને શેર કહેવામાં આવે છે. એટલે જ્યારે કંપની છે પોતાને વધારે ને વધારે મૂડીની જરૂરિયાત હોય છે ત્યારે એ નાના નાના ભાગ રૂપે શેર બહાર પાડે છે અને નાના નાના ભાગ રૂપે વ્યક્તિઓ ખરીદે છે. એ નાના નાના ભાગે જે વેચે છે તેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. જે માલિકીની મૂડી હોય છે કે શેર છે એ પોતાનો હક છે કંપનીમાં શેરધારક દર્શાવી શકે છે. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની પોતાના જનતા પાસેથી જે ઊંચીની રકમ મેળવે છે, એટલે કે એને નાણાં પરત કરવાની બાંયધરી આપીને જે રકમ ઊંચીની મેળવે છે તેને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. મૂડી, શેર એ કંપનીની માલિકીની મૂડી છે, એટલે કે જે વ્યક્તિ શેર લે છે કંપનીના માલિક તરીકે કંપનીના માલિકીપણા તરીકે કાર્ય કરે છે, એટલે કે માલિકીની મૂડી છે. ડિબેન્ચર એ કંપનીની ઊંચીની મૂડી છે, એટલે કે એને એ નાણાં પરત કરવાના હોય છે, એટલે કે ઊંચીની મૂડી એટલે કે બીજા પાસેથી લીધેલી મૂડી છે. વળતર, કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે, એટલે કે શેર પર આપણને જે વધારાની રકમ મળે છે તેને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ અને કંપની ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ આપે છે, જેને આપણે વળતર તરીકે ઓળખીએ છીએ. એના પછીનું ચોથું છે વળતરનો દર. ડિવિડન્ડનો દર અનિશ્ચિત છે, એટલે કે શેર છે એ નફો જે રીતે થાય છે એ રીતે એને ડિવિડન્ડ મળે છે, એટલે કે એ અનિશ્ચિત છે.
પણ ડિબેન્ચર પણ વ્યાજનો દર નિશ્ચિત હોય છે. નફો થાય કે ના થાય, ડિબેન્ચર ધારકને એનો નક્કી કરેલો વળતર મળી જ જાય છે. માલિકી. શેરહોલ્ડર એ કંપનીનો માલિક છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે કંપનીનો લેણદાર છે, એટલે કે કંપની પાસેથી એને નાણાં મેળવવાના છે, એટલે કે એ કંપની પાસેથી નાણાં લેશે, એટલે કે લેનાર વ્યક્તિ છે, એટલે કે એ લેણદાર છે. જોખમ. શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે આપણે શેરમાં જેટલા રૂપિયા રોકા હોય છે એટલા આપણને ક્યારેક પરત મળે પણ છે અને ક્યારેક નથી પણ મળતા. પણ ડિબેન્ચર ધારક છે એમાં જોખમ ઓછું હોય છે, કારણ કે એને એક તો એનું વળતર પણ એને નફો થાય કે ન થાય મળી જ રહે છે, અને એના નાણાં પણ એને ડિબેન્ચરના જેટલા રોકા એટલા મળી જ જાય છે, એટલે કે એમાં જોખમનું પ્રમાણ ઓછું છે. એના પછી છે સાતમો, મતાધિકાર. શેરધારક છે એને મત આપવાનો અધિકાર છે, કારણ કે એ માલિક છે. ડિબેન્ચર ધારકને મતાધિકાર નથી હોતો, કારણ કે એને ઉછીની લીધેલી મૂડી છે, એટલા માટે એને કોઈ જ હકદાર નથી હોતો, એ નિર્ણદાર તરીકે હોય છે. એના પછી છે આઠમું, સ્ટેમ્પ ડ્યુટી. કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. જ્યારે આપણે ડિબેન્ચરની ફેરબદલી કરીએ છીએ ત્યારે સ્ટેમ્પ ડ્યુટી એટલે કે સ્ટેમ્પ લગાડવાની જે ડ્યુટી ભરવાની હોય છે એ પણ વધારે હોય છે. એના પછી નવમું છે નાણાં પરત મેળવવા, એટલે કે નાણાં આપણે કઈ રીતે પરત મેળવીએ છીએ. કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકતી નથી. જ્યારે કંપનીનું વિસર્જન એટલે કે કંપની બંધ કરવાનો સમય આવે છે ત્યારે સૌથી છેલ્લે મૂડી પરત કરવાનો અથવા મૂડી મેળવવાનો હક છે એ શેરધારકને મળે છે. જ્યારે ડિબેન્ચર છે એને પ્રકાર મુજબ કંપનીના નાણાં પરત કરવામાં આવે છે. કંપની વિસર્જન સમય નાણાં પરત મેળવવાનો હક પ્રથમ ડિબેન્ચર ધારકને રહે છે. સૌથી પહેલાં ડિબેન્ચર ધારકને એ પૈસા આપશે, એ પછી છે એના શેરધારકને આપશે. એના પછી છે મિલકત પર બોજ. મિલકતો પર કોઈપણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવતો નથી. જ્યારે ડિબેન્ચર છે એના દ્વારા મિલકતો પર બોજ વધારે ઊભો કરવામાં આવે છે, કારણ કે ડિબેન્ચર જ છે એ ઉછીની મંગાવેલી મૂડી છે. હવે ઉછીનું મંગાવો એટલે તમારી ઉપર બોજ રહેવાનું જ છે. એના પછી છે મૂડીમાંથી ચૂકવણી. કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી, પરંતુ ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી જ આપી શકાય છે. એના પછી છે અંકુશ. શેરહોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે, કારણ કે શેરહોલ્ડરો છે એ માલિકીપણા તરીકે જ કંપનીમાં વર્તે છે. જેની પાસે શેર છે એ જેટલા પ્રમાણમાં શેર છે એટલા પ્રમાણમાં એ કંપનીના માલિક તરીકે વર્તે છે, એટલે એનો અંકુશ ધરાવે છે. ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી, પરંતુ તેના હિત માટે છે ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. એના પછીનું લાસ્ટ છે કંપની વિસર્જનની માંગણી. શેરધારક કંપની વિસર્જનની માંગણી કરી શકતા નથી, એટલે કે સામેથી શેરધારક ના કહી શકે કે કંપનીનું વિસર્જન કરો. ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માંગણી કરી શકે છે, એટલો એને હક રહેલો હોય છે. તો અહીંયા આપણે છે એ શેર અને ડિબેન્ચરનો તફાવત જોઈ ગયા. અહીંયા છે આપણો પાઠ આજે પૂરો થાય છે.